नमस्कार दर्शक मित्रों, હું છું ઘનશ્યામ, આપ જોઈ રહ્યા છો G24 લાઈવ। અમારી સૌને અપીલ છે, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો। કોઈ પણ વ્યક્તિના જીવનમાં પોતાના પરિવારનું ઘણું જ મહત્વ હોય છે। પોતાના પરિવાર ઉપર જ્યારે જ્યારે પણ મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તેવું કામ પડતું મૂકીને પોતાના પરિવારની પડખે ઊભું રહેતો હોય છે। હાલમાં જ કોરોનાની મહામારી ચાલી રહી છે। जिल्लामां अधिकारीओ कर्मचारीओ खड़े पगे सेवा बजावी रह्या छे, त्यारे आवा समय बे अधिकारीओ के जेओ पोताना परिवार उपर मुश्केली आवी छतां पण परिवार ने महत्व नहीं आपीने पोतानी फरज ने महत्व आप्युं छे। हुं आजे बे एवा अधिकारीओनी वात करीश। आप स्क्रीन ऊपर बाजू में जोई रहा छो, ते छे आणंद जिल्लाना अधिक कलेक्टर पीसी ठाकुर। जी हाँ दर्शक मित्रों, पीसी ठाकुरना ससरा जेओ राजस्थानना कुशलगढ़ नजीक वसवाट करता हता अने त्यां तेमनुं देहांत थयुं हतुं। अधिक कलेक्टर पीसी ठाकुर अगर तेमणे धार्युं होत तो तेओ पोतानी फरज पर रजा मूकीने પોતાના પરિવારના પડખે ઊભા રહી શક્યા હોત, પરંતુ તેમણે પોતાના પરિવારની પડખે ઊભા રહેવાને બદલે એક કોરોના યોદ્ધાની જેમ પોતાની ફરજ નિભાવવા માટે તેઓ સ્મશાન યાત્રામાં જઈ ન શક્યા। માત્ર એક દિવસ માટે તેઓ કુશલગઢ જઈને પોતાના સસરાને શ્રદ્ધાંજલિ પાઠવી તુરંત પોતાની ફરજ ઉપર હાજર થઈ ગયા હતા। સ્ક્રીન પર આપ બીજી જે તસવીર છે તે જોઈ શકો છો, તે છે બોરસદના મામલતદાર એમ શેરસિયા। તેમના પિતાનું પણ બે દિવસ પહેલા દેહાંત થયું હતું। તેઓ પણ જો ધારી શક્યા હોત તો રજા મૂકીને પોતાના પરિવારની સાથે રહી શક્યા હોત, પરંતુ હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેને ધ્યાને રાખીને તેઓ પોતાના પરિવારની પડખે નહીં ઉભા રહેતા પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું। આમ જોવા જઈએ તો બંને અધિકારીઓએ પોતાના પરિવારને ઓછું મહત્વ આપીને સૌથી વધુ મહત્વ તેમણે પોતાની ફરજને આપ્યું છે। ત્યારે G24 લાઈવ તરફથી આ બંને અધિકારીઓ, ખાસ કરીને હું તો તેમને કોરોના યોદ્ધા જ કહીશ, કે આ બંને કોરોના યોદ્ધાઓને સ્વ સ્વ